નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. વાપીમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો છે. તો વાપી જિલ્લામાં વરસાદ શરૂ થતા જ લોકોમાં આનંદ ફેલાઈ ગયો છે. છેલ્લા કેટલાય સમયથી જે છેલ્લી વાર વરસાદ પડ્યો ત્યારથી અત્યાર સુધી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તો અનેક વિસ્તારોમાં છૂટો છવાયો જે વરસાદ શરૂ થયો છે તેને લઈને આનંદ જોવા મળી રહ્યો છે તમામ લોકોમાં. વાપીમાં જામેલું આ વરસાદી વાતાવરણ, જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છૂટા છવાયા જે વરસાદી ઝાપટા છે તેને લઈને લોકોમાં ફેલાઈ ગયો છે આનંદ. અને જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતો પણ ઘણા ખુશ છે. આ વરસાદની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો દક્ષિણ ગુજરાતના વાપીમાં વરસાદી માહોલ જામતા જ તમામ લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. વધારે વિગતો મેળવીશું સંવાદદાતા ભરત પટેલ પાસેથી. ભરત, હાલ વાપીના વિસ્તારોમાં જે વરસાદી માહોલ છે, શું અપડેટ મળી રહ્યા છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને કઈ પ્રકારનો કેટલો વરસાદ થઈ રહ્યો છે? બિલકુલ કલ્પના, એક અઠવાડિયાના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ વલસાડ જિલ્લામાં એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારથી વાપી અને પડોશી સંકરદેશ, દમણ અને દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે આ વિસ્તારોની અંદર છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો હતો. પરંતુ બપોર બાદ વાપી અને છેવાડાના વિસ્તાર એટલે ડુંગરા અને સાથે પડોશી સંકરદેશ, દાદરાનગર હવેલીના પાટનગર, સહેલવાસ અને આસપાસના વિસ્તારમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો. જેને કારણે લાંબા સમય બાદ જે રીતના વરસાદની હેલી જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બપોરથી રાહત અનુભવી હતી. અને એક અઠવાડિયા બાદ જયારે વરસાદનું આગમન થતા અહીંયાના મુખ્ય પાક એવા ડાંગરના આ વરસાદ છે એ ખૂબ જ ઉપયોગી પૂરો થતો હોવાથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે. જોકે બપોર બાદ અત્યારે વરસાદે વિરામ લીધો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં છેવાડાના વિસ્તારોમાં પણ ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે. વાપીમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. અને હવે સમાચારમાં વાત કરીશું મગફળી કૌભાંડની. તો મગફળીમાં માટી મામલે ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ છે. આ બ્રેકિંગ ન્યૂઝ, ખેડૂત આગેવાનની નાફેડના અધિકારી સાથેની વાતચીત છે ઓડિયો ક્લિપમાં. જેતપુરના પેડલા ગામના ગોડાઉનની જાણકારી તેમણે આપી હતી. નાફેડના અધિકારીએ આ જાણકારીને ખેડૂતની રજૂઆતને અવગણી હતી. કથિત ઓડિયો ક્લિપની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ આ વાતચીત જ્યારે સામે આવી છે, આ ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ છે બંને વચ્ચે તે સાંભળીએ. પરમિશન લઈને એમાં જોવાનું, બરોબર ને? કૌભાંડ થઈ ગયું. હા હા, શું નામ છે તમારું? સાહેબ રોહિત. રોહિતભાઈ? રોહિતભાઈ બોરા. રોહિતભાઈ બોરા. હા હા, વાંધો નહીં. ખેડૂત આગેવાન છે, તેમણે રજૂઆત કરી હતી નાફેડના અધિકારીને. નાફેડના અધિકારીએ ખેડૂતની આ રજૂઆતને અવગણી હતી અને જે જવાબ આપ્યો હતો તે રીતસરનો આ કૌભાંડ તરફ આંખ આડા કાન કરતો સામે આવ્યો છે. તો કથિત ઓડિયો ક્લિપ જે સામે આવી છે તેમાં એક ખેડૂત આગેવાન છે રજૂઆત કરી રહ્યા છે કે મગફળીમાં ભેળસેળ થઈ છે, મગફળીમાં કૌભાંડ થયું છે, આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ. નાફેડના અધિકારી સાથે આ વાતચીત તેઓ કરી રહ્યા છે, પરંતુ નાફેડના અધિકારી છે તેઓ જે જવાબ આપી રહ્યા છે તે આંખ આડા કાન કરવા બરાબર છે. તો કથિત ઓડિયો ક્લિપ આ વાયરલ થઈ છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું. મગફળીમાં માટી મામલે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો અનેક સ્થળ પરથી ખેડૂતો તો કહી જ રહ્યા છે કે તેમણે મગફળી વેચ્યા પછી મગફળી
ની શું હાલત થઈ છે, મગફળીમાં કેવી રીતે માટી અને કાંકરા ભેળવી દેવામાં આવ્યા છે તેની જાણકારી તેઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડતા રહ્યા છે. ઓનલાઈન ફરિયાદ તેઓ કરી ચૂક્યા છે. વધારે માહિતી મેળવીશું સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસેથી. હરીન, આખરે આટલા મગફળી કૌભાંડ સામે આવ્યા પછી પણ હજુ સુધી માત્ર ને માત્ર તપાસ ચાલી રહી છે, કોઈ આરોપી સુધી પહોંચી નથી શકાયું, આખરે આ તપાસને આડાપાટે ચડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે શું? આ અવારનવાર જે પુરાવાઓ સામે આવતા રહે છે, ધ્યાન કેમ નથી આપવામાં આવતું? જે રીતે ત્રણ દિવસ પહેલા જે જયશ્રી ઇન્ટરનેશનલ જે ગોડાઉન હતું ત્યાં વેપારીઓ પોતાનો મગફળી ખરીદેલો માલ છે તે લેવા આવ્યા હતા, અને ત્યારે તેમને મગફળીમાં ભેળસેળ હોવાની શંકા જતા તેમણે એક વિડીયો ક્લિપ પણ બનાવ્યું હતું. પરંતુ ત્યાં જે ખેડૂત આગેવાન હતા તેમના દ્વારા ત્યાંથી નાફેડના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો, નાયબ મામલતદારને ફોન કરવામાં આવ્યો હતો, અને રાજકોટ જિલ્લા કલેક્ટરને પણ ફોન કરવામાં આવ્યો હતો, અને તેમને જાણ કરવામાં આવી હતી કે 3-4 કલાક થઈ ગયા છે પરંતુ જે વેપારીઓ છે તેઓ ઓબાળો મચાવી રહ્યા છે, અને જે ગુણી હતી મગફળીની ગુણી તેમણે ખરીદેલી હતી તેમાંથી માટી અને કાંકરા છે તે મગફળીની સાથે નીકળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે તાત્કાલિક એક્શન લેવા જોઈએ. પરંતુ જે તમામ લોકો છે, તમામ જે અધિકારીઓ છે, તેમના દ્વારા જવાબ તેમને યોગ્ય રીતે આપવામાં નહોતા આવ્યા અને પોતાની જવાબદારીમાંથી જાણે કે છટકવાનો પ્રયત્ન કરતા હોય તેવા જવાબમાં ઓડિયો ક્લિપ સામે આવી છે, વાયરલ થઈ છે. ખરેખર આ ઓડિયો ક્લિપની આપણે પુષ્ટિ નથી કરતા, પરંતુ જે ઓડિયો ક્લિપ છે તે જે તે સમયે વેપારીઓ માલ લેવા આવ્યા હતા તે સમયની છે, અને જેના ખેડૂત આગેવાન ત્યાં હાજર હતા તેમની સાથે વાતચીત જે અધિકારીઓ થઈ હતી ત્યારની આ ઓડિયો ક્લિપ છે, અને તેમાં સ્પષ્ટપણે જણાવાઈ રહ્યું છે કે જે વેપારીઓ છે તેઓ રોષે ભરાયા છે અને તેમની જે ખરીદેલી મગફળી છે તેમના પણ માટી અને ધૂળ જોવા મળી રહી છે. પરંતુ જે ઓડિયો ક્લિપ સામે એક્શન લેવા જોઈએ અથવા તો તપાસના આદેશ આપવા જોઈએ તે સમય થયું ન હતું, અને ત્યારબાદ તે દિવસે સાંજે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવતી આ એક પુરાવાની. પરંતુ 2017ના 10મા મહિનામાં પણ જે આ જ મંડળી છે, મોટી ધાણેકની જે મંડળી છે, તેના એક સભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી, અરજી કરવામાં આવી હતી, સીઆઈડી ક્રાઇમને પણ અરજી કરવામાં આવી હતી, પરંતુ ત્યારે પણ કોઈ જાતના એક્શન લેવામાં નહોતા આવ્યા. આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે હવે રહી રહીને તંત્ર જાગ્યું છે, રહી રહીને સરકાર જાગી છે. ભલે તપાસના તટસ્થ આદેશ આપી દેવામાં આવ્યો 4 લોકોની ધરપકડ ક્રમે, પરંતુ જો વહેલી તકે જયારે ખબર પડી હતી ત્યારે આમાં એક્શન લેવાના હોત તો કદાચ આવડું મોટું કૌભાંડ છે આજે તે ન થયું હોત, અને જે વેપારીઓ છે તેના કરોડો રૂપિયા છે તે મગફળીમાં જયારે રોક્યા છે તેની નુકસાની અથવા તો તેમની જે આટલી લંબાણપૂર્વક રાહ જોવી પડે છે તે ન જોવી પડી હોત. જી, આભાર હરીન, માહિતી આપવા બદલ આપનો.